બેસ્ટ. ઓ માય ગોડ, જય શ્રી કૃષ્ણ. નવું અઠવાડિયું એટલે નવી પંચાયત. મારી જિંદગીમાં કઈક નું કઈક થતું જ હોય. રોજે મને એમ થાય કે આજે હું બધાને શું કહીશ, શેની પંચાયત કરીશ, શું સમાચાર આપીશ. પણ જ્યારથી મારી આંખો ખુલે સવારના પોરમાં, કઈક નું કઈક થતું હોય મારી જિંદગીમાં. તે દિવસે જસવંતી નો ફોન આવ્યો હતો. જસવંતી તો બેઠી બેઠી કાંઈ એમ મને ફોન કરતી હોય, પણ હું ના ઉપાડું. એક વખત જસવંતી નું બક બક ચાલુ થાય ને, ક્યારે પતશે કોઈને ખબર ના પડે. અને ભૂલથી તમે ડિસકનેક્ટ કરો ને, તો એ તમારા ઘરની બારે આવીને ઊભી રહેશે. પછી હું સંતાઈ જાઉં અને જીતુ અને પાડલે ને કહું કે તમે દરવાજો એના માટે ખોલતા ના, છાનું માનું બેસી રહેવાનું આવું. પણ બિચારીએ મને 10 મિસ્ડ કોલ આપ્યા ને, તો મને લાગ્યું કે ના ના, આજે હું ઉઠાવું. તો એ મને કહેતી હતી કે ઓ માય ગોડ કોકી, તું લોગન કર. તો મેં કીધું કે સાલી ગધેડી, તું મને કહે છે કે હું લગ્ન કરું? હું બે છોકરાની માં છું, ઓકે? મારા વિવાહ 40 વર્ષ પહેલા થઈ ગયા હતા, લગ્ન કરવાની. પછી એને કીધું કે ના ના, લગ્ન નહીં, લગ્ન કર. તું ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ કે તારા ન્યૂઝ જ્યાં વાંચતી હોઉં ને, તું એના ઉપર લગ્ન કર. તું સમાચાર વાંચ, એમ લખ્યું છે કે લોકડાઉન લિફ્ટ થવા માંડ્યો છે. તો મેં એને કીધું કે ઓ તારી, લોકડાઉન લિફ્ટ થઈ ગયો, લોગોન કરું? હું કેટલું કરું? હા, લોગોન, લિફ્ટ ડાઉન, લોકડ અપ, ડાઉન ટોંગ, લોકડાઉન. તો એને કીધું કે ના ના, આ સારા સમાચાર છે. હવે 6 લોકને ભેગા થવા દે છે, ઘરની અંદર નહીં પણ બહાર તો તમે ભેગા થઈ શકો છો હવે. તો એને કીધું અમે તો જમવાનું રાખવાના છે ગાર્ડનમાં. તો મેં એને કીધું કે ઓ માય ગોડ, મારા કુટુંબમાં 6 જણથી પત્તું હોય? હા, હું મારા પિયર વાળાને ગણું તો મારા કાકી સાસુનું કુટુંબ તો 12 જણ થઈ જાય. પછી મારા માસા ખરા ને, મારા માસાએ તો 3-3 વખતે લગ્ન કર્યા હતા એમના જમાનામાં, એટલે એમનું કુટુંબ તો કેટલું મોટું કહેવાય. અમારા ગાર્ડનમાં અમારે જમવાનું કરવાનું હોય ને તો 70-60 જણ ભેગા થઈ જાય. અને હજુ તો મારા સાસરી વાળાને તો ગણ્યાય નથી, હવે એમને ના બોલાવે ને તો કાંઈ ફેમિલી ફંક્શન હોય, સમાજમાં લગન બગન હોય તો એ લોકો તો મને ટોન્ટ મારે કે તમે તો જમવાનું રાખ્યું હતું પણ અમને કોઈ નતા બોલાવ્યા. તો તમે જરાક વિચારો, હા, આ દેશની રાણી છે એ 6 જણથી પતાવવાની હતી કોઈ દિવસ? ના. ઓ પણ હું તો ભૂલી જ ગઈ હે ને, જે મોટી ખુરશી ઉપર બેઠા હોય એમને જે કરવું હોય એ તો કરી શકે. આમાંય મારે જમવાનું બમવાનું નથી રાખવું કોઈના માટે, હું કઈ નવરી નથી. મારે ઘરમાં બીજા બધા કામ છે. કોઈ મારા ગાર્ડનમાં આવીને કઢી પીતા પીતા છીખ ખાય તો હ બધાને કોરોના થઈ જશે. મી કીધું કે ના, રો તમારા ઘરે, હું કહીશ કે તમે આવો. પણ ઓ માય ગોડ, કેરીની સીઝન આવી ગઈ. આજકાલ તો હું ફરવા બરવાય નથી જતી, તો મને દેખાય કે જણાય મને કે કેરીની સીઝન સ્ટાર્ટ થઈ ગઈ છે. આ તો હું ફેસબુક ઉપર બેઠી હતી તો મારા કાકા સસરાની વહુ બેઠી બેઠી કેરીના ફોટો બધાને દેખાડતી હતી કે લુક માય મેંગો સો જ્યુસી, માય કેરી સો હોટ, નોટ વન કેરી બટ 10 કેરીઝ. પણ કેરી લેવાતી હોય રોજે, કેટલી મોઘી થઈ ગઈ. પેલા હું આખું ખોખું 3 પાઉન્ડ માં લેતી, હવે એ જ ખોખું 20 પાઉન્ડ નું થઈ ગયું. જેના ઘરમાં પૈસા નું ઝાડ હોય એમના ગાર્ડન માં પછવાડે, એની સાથે સાથે તમે કેરી નું ઝાડ રોપી દો, આંબો રોપી દો. તો મારા જેવા હોય ને, જેની પાસે 20 પાઉન્ડ આમ તેમ ના ફરતા હોય, એ પણ કેરી એન્જોય કરી શકે. અને સાલી ફોટો તો અપલોડ કરે પણ પછી ગોટલો ચૂસે, ગોટલો ચૂસતા ચૂસતા ટિકટોક કરે. અને ઓ માય ગોડ, બધે છાંટા ઉડે, છાંટા છાંટા છાંટા. અને કેવી ગંદી રીતે ગોટલો ચૂસા ચૂસ કરે. અને ગોટલો ઉપર પછી જે બધા રેસા હોય ને એના દાંતિયામાં ભરાય. પછી કહેશે કે નો પ્રોબ્લેમ, મારી પાસે ઇલેક્ટ્રોનિક ટૂથબ્રશ છે, ઘસ જે બરાબર તારા દાંત. રાખ્યું કાય બાકી? અરે હા, મારા કાકા સસરાની વહુ તો એકદમ જબરી. પછી ડેટોલ નો દેખાડો કરશે, ડેટોલ નો સ્પ્રે થી બધું સાફ કરશે, લૂછશે અને કહેશે કે હું તો ડેટોલ થી બધું સાફ કરી શકું. હા, બધાને ખબર છે ડેટોલ ની ઘડી, જ્યારે આ બધું ચાલુ થયું ને, તે એક ડેટોલ ની બોટલ નહીં પણ 10-10 ભેગી કરી હતી. પણ આપણે શું, મને તો બીજી દુકાને મળી ગયું ખોખું 10 પાન નું. કેસર કેરી ખાય ને તો કઈ અંદર થી શાંતિ જેવું લાગે, દેશ યાદ આવી જાય, ગામ યાદ આવી જાય. ગામની યાદ ને યાદ માં મેં તો વિચારી દીધું કે હાલો હેડો
ચલો આપણે આજે પાપડી નો દિવસ રાખે. ઓ માય ગોડ, મારા લગ્ન વખતે અમે તો 100 થી 200 કિલો જેટલી પાપડી બનાવી હશે ને બધાના ઘરે વેચી હતી અમે. તો હમણાં 2 દિવસ પહેલા જરાક તાપ નીકળ્યો હતો ને તો મને લાગ્યું કે ચલો વણવા માંડે. આમાં લોટ તો પડ્યો જ હોય અમારા સ્ટોર માં, તો હું તો મારા ગાર્ડન માં છાણી માની બેસીને પાપડી વણું. પાપડી 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 વણો રે, પાપડી 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 વણો રે. તો મારી નેબર ડોક્યુ કરવા આવે, ધોરિયન છે એટલે ખબર છે ને, અમુક ને આપણા જેવા ઇન્ડિયન બો ના ગમે, પણ આ તો ડાચે થી હારી છે. આમ એટલી ફાઇન ફાઇન રીતે વાત કરે કે ઓ મકટ કુકિલા, આ લાફ ઇન્ડિયન પીપલ્સ, I love Bombay aloo. I like naan bread. તો પછી મે ગધેડીને શીખવાડ્યું કે નાન અને બ્રેડ નો મતલબ બ્રેડ બ્રેડ. તો પછી એ હસવા મંડ્યાના મોટા ઘોડા જેવા દાંતની સાથે. તો હું આ 3 દિવસથી આવી રીતના પાપડી વણું ને, તો એ ડોક્યુ કરવા આવે કે આ શું કરે છે કોકિલા એના ગાર્ડનમાં, બોમ્બ બોમ્બ તો નથી બનાવતી ને. ખબર છે ને ધોર્યાને બહુ થાય દુઃખ, અમે આ મારા ગાર્ડનમાં શું કરે છે, આટલી બધી મહેનત કરીને આવડું મોટું હડિંબા જેવું ઘર લીધું જબરજસ્ત મોટા ગાર્ડન વાળું, તો અમે આવી રીતના ઘરે પાપડી બનાવી શકે, પણ તોય આને ડોક્યુ કરવા તો આવવું પડે કે શું ચાલી રહ્યું છે કોકિલાના ગાર્ડનમાં. હવે એ એના ગાર્ડનમાં હોય, વાઇનના ઘૂંટડા ઢીંચતી હોય, હું કોઈ દિવસ એને કાંઈ ના કહું. હવે એ એના ગાર્ડનમાં બેઠી બેઠી કુકડા બકરા ગાયના અંતિમ સંસ્કાર કરતી હોય અને ખાવા બેઠી હોય, તો હું કાંઈ ના બોલું. રોઝમેરી સ્વાહા, ડ્રોપ ઓફ રેડ વાઇન સ્વાહા, બ્લેક પેપર ફોર સ્પાઈસ સ્વાહા કરીને આ બધું મીટ બીટ ના અંતિમ સંસ્કાર કરે, હું કાંઈ ના બોલું. હા, એની સ્મેલ સા મારા નાક ની અંદર પેસી જાય, પણ તોય હું કાંઈ ના બોલું. હું તો કહું કે ગધેડી તારે રાક્ષસી થઈને એ બધું ખાવું હોય ને તો તું ખા, મને ના ખવડાવ. તો એ કોણ બને છે જોવા આવા કે મારા ગાર્ડન માં હું શું કરું છું અને હું શું બનાવું છું. મેં કોઈનું ગળું નથી કાપ્યું, હું કામે જઉં છું, હું ટેક્સ ભરું છું, એ મારી સગી નથી થતી કે જોવા આવે ચોમાસાની દેડકીની જેમ આમ હું કરીને ઉપર આવશે જોવા કે શું ચાલી રહ્યું છે શું ચાલી રહ્યું છે. મન તો દયા આવે, આ લોકો તો મોડર્ન, એનો ધણી પડતો હશે બીજે બધે, એટલે એ બિચારી બોર થાય. આવું છે, આવી છે અમારી હાલત. પણ જયારે હું તરીને એને પાપડી આપું ને, તો એને એટલી બધી મજા આવે. પછી હું એને કહું કે ઇફ યુ ફાઇન્ડ ટુ સ્પાઇસી ડોન્ટ વરી, પછવાડે વેસેલિન ચોપડજે, રબ સમ વેસેલિન એટ ધ બેક બિફોર યુ ગો ટુ ધ ટોયલેટ, કાઈ નઈ થાય, નથિંગ વિલ હેપન. જય શ્રી કૃષ્ણ બેસ્ટ.